બનાસકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વડોલ ગામની સીમમાં થોડા દિવસ અગાઉ એક બિનવારસી લાશ મળી આવી. પોલીસે લાશને ઓળખતા સમગ્ર મામલો ખુલ્લો થયો હતો અને પ્રેમ પ્રકરણમાં જ સીઆરપીએફના જવાનની હત્યા કરી દેવામાં આવી. સાબરકાંઠાના વડાલીના બડોલ પાસે મળી આવેલ લાશની ઓળખ બાદ વડાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ બીજો કોઈ નહીં પણ સીઆરપીએફનો જવાન હતો. બાલાસિનોર તાલુકાના પાંડવા ગામનો રહેવાસી સોમાભાઈ રાયસિંહભાઈ ચૌહાણ, કે જેઓ રજાઓ પર ઘરે આવ્યા હતા અને જવાનને અંબાજી દર્શન કરવા જવાનું છે તેવું કહીને લઈ ગયા હતા અને રસ્તામાં દારૂ પીવડાવ્યો અને દારૂની સાથે ઘેનની ગોળીઓ આપીને બેભાન કરી દેવામાં આવ્યા. ત્યારબાદ સીઆરપીએફના જવાનને રોડ પર મૂકી અને કાર ચડાવી દેવામાં આવી અને હત્યા કરાઈ હતી. આ રીતે પુરાવાનો નાશ કરીને ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મરનારના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાશની ઓળખ કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. સમગ્ર હત્યાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ જ હતું, જેમાં હત્યા પોતાની પત્ની અને બીજા ત્રણ ઇસમોએ ભેગા મળીને કાવતરું રચીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે મામલે વડાલી પોલીસ મરનારના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી અને આખરી પૂછપરછ કરતા તમામ લોકોએ હત્યા કરેલ છે તેની કબૂલાત કરી લેતા તમામ આરોપીઓને વડાલી પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડાલી પોલીસના જણાવ્યા અનુસાર મરનાર સોમાભાઈ રાયસિંહભાઈ ચૌહાણની પત્ની ભાભી સાળી અને તેમનો મિત્ર આ ચારેય આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજન સાથે કાવતરું રચીને હત્યા કરેલ છે. હાલ વડાલી પોલીસ 5 દિવસના રિમાન્ડ લીધા હતા અને તમામ ગુનાઓ તેઓ ચારેય ભેગા મળીને કર્યા છે. હાલ ચારેય આરોપીઓ જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. આઈપીસી કલમ 302, 201, 120B અને 34 મુજબ ગુનો દાખલ કર્યો છે. 1-2-2019ના રોજ સોમાભાઈ રાયસિંહભાઈ ચૌહાણ, જે પાંડવા ગામના વતની છે અને જમ્મુ કાશ્મીર આર્મીમાં ફરજ બજાવતા હતા, બડોલ ગામની સીમમાં રોડ ઉપરથી એમની ડેડ બોડી મળેલી. એ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટેશનથી અમે ઘટના સ્થળે પહોંચીને શરૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એમની બોડી પરની જે ઇજાઓ હતી, એક્સિડન્ટની ઇજાઓ હતી, ત્યારબાદ એમના પરિવારવાળાનો સંપર્ક કરતા પરિવારવાળા આવી ગયેલા અને એમની પત્નીએ એ રીતની હકીકત જણાવેલી કે આ ગઈકાલે 31-1-2019ના રોજ ઘરેથી ઝઘડો કરીને પૈસા લઈને નીકળી ગયેલા છે, જેથી આ કઈ રીતે ડેડ બોડી મળી અમને ખબર નથી, જેથી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અમે તપાસ હાથ ધરેલી. તે દરમિયાન એમના પરિવારવાળા જે પત્ની છે એમના પત્નીને શંકાસ્પદ જણાતા અમારી તપાસ દરમિયાન એમને ડિટેલ પૂછપરછ કરતાં પોતે ભાંગી પડેલા અને પોતે કબૂલ કરેલું કે મેં મારા ભાભી અને મારા ભાભીના જે પ્રેમી હતા નટુભાઈ, આ ત્રણે એક દારૂ બહુ પીતા હતા અને મને મારતા હતા અને મને કહેતા હતા કે મારે બીજી પત્ની લાવી છે અને તને કાઢી મૂકવી છે, જેથી હું ગભરાઈ ગયેલી કે પોતે આર્મીમાં છે મને મારી નાખશે કાં તો મને કાઢીને બીજી પત્ની લાવી દેશે, જેથી મેં નક્કી કરેલું અને મારા ભાભીને વાત કરેલી કાં તો અમે મરી જઈએ છીએ કાં અમને મારી નાખવા, જેથી મારા ભાભીએ એમના પ્રેમી જે નટુભાઈ એમનો સંપર્ક કરાવેલો અને અમે આ રીતનું નક્કી કરેલું કે અંબાજી લઈ જઈ રસ્તામાં દારૂ પાઈને એમને બેહોશ કરીને અને એમના ઉપરથી ગાડી ચલાવીને એમને મારી નાખવા, જેથી અમારા પ્લાન મુજબ અમે 31-1-2019ના રોજ રાત્રે 9:30 વાગે એમને અંબાજી બાધા કરવા જવું છે એવું મારા પતિને કહીને અને એ મરણ જનારના પત્ની, એમના ભાભી અને એમના બેન અને આ નટુભાઈ આ ચારેય જણા ટવેરા ગાડીમાં એમને બડોલ ગામની સીમમાં લાવીને અને એમને સુવાડીને નીચે રોડ ઉપર બેહોશીની હાલતમાં અને ઉપરથી ગાડી ચલાવીને મૃત્યુ નિપજાવી દીધેલું હતું. ત્યારબાદ એ પોતે અમારી તપાસ દરમિયાન તૂટી પડતા ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને એમની રિમાન્ડ પણ મેળવવામાં આવેલ અને હાલમાં તપાસ ચાલુમાં છે. રિમાન્ડમાં બસ અમે ત્યારબાદ અકસ્માત મોત પરથી જે આ મર્ડર કરેલાનું છે જણાવવા આવતા આઈપીસી કલમ 302, 120B, 118 મુજબ 201 મુજબ ગુનો દાખલ કરેલો અને હાલમાં તપાસ ચાલુમાં છે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.